ચેપ્ટર 1 ના લેક્ચર 5માં તમારું સ્વાગત છે. સ્વાધ્યાય 1.1 નો દાખલા નંબર 4 જોઈએ છે. ગણ આર મતલબ વાસ્તવિક સંખ્યાઓનો ગણ માં સંબંધ આર આ પ્રમાણે વ્યાખ્યાયિત છે. આર બરાબર કમ્યુક જોડે બી, જ્યાં એ લેસ ધેન ઓર ઇક્વલ ટુ બી, એ બી બિલોંગ્સ ટુ આર. ચકાસો કે સંબંધ આર સ્વવાચક, સંમિત અને પરંપરિત છે કે નહીં. ઓકે, લઈ લઈએ છે દાખલા નંબર 4. ચલો, અહીં સ્પષ્ટ છે કે સરળ છે? અહીં સ્પષ્ટ છે કે ફોર એવરી એ બિલોંગ્સ ટુ આર, આર એટલે કોણ? વાસ્તવિક સંખ્યાનો ગણ જેના ઉપરનો સંબંધ છે તે. ફોર એવરી એ બિલોંગ્સ ટુ આર, એ બરાબર એ, અને માટે એ એ બિલોંગ્સ ટુ આર. એ બરાબર એ, એણે કહ્યું છે કે ભાઈ એ બરાબર બી હોય કે એ બીથી નાનો હોય તો એ બીની જોડ આરમાં આવશે. સ્વવાચક બતાવવા માટે શું કરીએ છીએ જરા યાદ કરો. બીની જગ્યાએ આગળનો ઘટક મૂકી દેવાનો, એ મૂકી દેવાનો. અહીંયા એ મૂકો તો આ સંબંધ સાચો છે. સંબંધ શું કહે છે? લેસ દેન ઓર ઇક્વલ ટુ. લેસ દેન હોય તો પણ ચાલે અને ઇક્વલ ટુ હોય તો પણ ચાલે. તો આપણને જે અનુકૂળ હોય એ લઈશું ને. એટલે એ બરાબર એ છે જ. અહીં ફોર એવરી એ બિલોંગ્સ ટુ આર, એ બરાબર એ, અને દેર ફોર એ એ બિલોંગ્સ ટુ આર. એનો મતલબ શું થયો? આર સ્વવાચક છે. ચલો, હવે સંમિત માટે. સંમિત માટે જોઈએ, જરા સહેલું છે. હા, આપણે કહ્યું છે કે ભાઈ સંમિત હોય તો સ્વવાચક છે. તો આપણે વ્યાપકતા જાળવી, વ્યાપકતા જાળવી મતલબ કોઈ સંખ્યાઓ નહીં લેવાની, એ બી સી એક્સ વાય ઝેડ એવું લેવાનું છે. અહીંયા પહેલાં નક્કી હોવું જોઈએ કે સંમિત છે કે કેમ. પહેલાં તમને સમજણ પડવી જોઈએ, પછી જ લખી શકશો. હવે અહીંયા જોઈએ આપણી પાસે. હા, અને બધી જ ક્રમિક જોડોની ઉલટી જોડ આમાં મળવી જોઈએ, બરાબર છે? ઓકે, અહીંયા જોવો જરા. અહીં 1 2 બિલોંગ્સ ટુ આર મતલબ સંબંધ. કારણ બહુ સ્પષ્ટ છે કે 1 ઇઝ લેસ ધેન 2. એ બી ક્યારે આવે એમાં? આ ક્રમિક જોડ એ બી ક્યારે આવશે? જ્યારે એ કરતાં બી મોટો હોય ત્યારે. તો 1 2 બિલોંગ્સ ટુ આર. પરંતુ 2 1 ડઝ નોટ બિલોંગ્સ ટુ આર, કારણ 2 ડઝ નોટ લેસ ધેન 1. સમજાઈ ગયું આમાં? માટે આર સંમિત નથી. ફરીથી હું તમને યાદ કરાવું, સંમિત નથી એ બતાવવા માટે માત્ર એક જોડ એવી લેવાની કે જેની ઉલટી જોડ એમાં ન હોય. જ્યારે સંમિત છે એવું બતાવવા માટે બધી જ જોડોની ઉલટી જોડ એમાં હોવી જોઈએ. અને સ્પષ્ટ દેખાય છે કે 1 2ની ઉલટી જોડ એમાં નથી જ, મતલબ બધી જોડોની ઉલટી જોડ એમાં નથી જ. આરમાં, આરમાં કઈ જોડ આવશે? ઇક્વલ ટુ, એટલે સમાન હશે એવી જોડ પણ આવશે, અને બીજો ઘટક પહેલા ઘટક કરતાં મોટો હશે એવી જોડ પણ બધી એમાં આવશે. તો બધી જોડની ઉલટી જોડ એમાં મળે તો જ સંમિત કહી શકાય ને બે. એટલે સંમિત નથી. થોડું સમજવાનું છે, ઉતારવાનું છે મગજમાં. ઓકે મિત્રો, અહીંયા તમે જોયું આરને યાદીની રીતે દર્શાવ્યા સિવાય જ આપણે સાબિત કરી રહ્યા છે. ત્રીજો પોઈન્ટ, પરંપરિત છે કે કેમ. પરંપરિત માટે શું કરવાનું છે તે. ધારો કે એ બી અને બી સી બિલોંગ્સ ટુ આર. મેં સીધી વ્યાપકતા લઈ લીધી છે, કારણ કે જોઈને જ ખ્યાલ આવે આપણને કે એ કરતાં બી મોટો છે અને બી કરતાં સી મોટો છે.
તો એ કરતાં સી મોટો થશે જ ઓબ્વિયસલી, કોઈ પણ બે જોડ લેશો એ બી અને બી સી પ્રકારની તો એ સી એમાં મળશે મળશે ને મળશે જ. એટલે તમે ગમે તે ઉદાહરણ લો, આમાં લઈએ આપણે રફકામ કરીએ થોડુંક, એટલે તમને ખ્યાલ આવશે. રફકામમાં શું કરીશું આપણે, ચલો વન ટુ બિલોંગ્સ ટુ આર અને હવે ટુ થ્રી બિલોંગ્સ ટુ આર, આ બંને જોડમાં આ સરખો છે, આનો પાછળનો ઘટક આનો આગળનો ઘટક સરખો છે, એ બી અને બી સી એમાં છે ને આપણી પાસે, આ બે જોડામાં છે, એનું કારણ શું, એ કરતાં બી મોટો છે. સમજાય છે? ઓકે, હવે એક અને ત્રણ વન થ્રી એમાં હોવી જોઈએ. બોલો વન થ્રી એમાં બિલોંગ્સ ટુ આર થશે કે નોટ બિલોંગ્સ ટુ, બિલોંગ્સ ટુ આર, કેમ, એક કરતાં ત્રણ મોટો છે. આ સંબંધમાં કેવી જોડ આવશે, બી એ કરતાં મોટો હોય અથવા બી અને એ બંને સમાન હોય, એ બધી જોડાવાની છે. એટલે એક કરતાં બે મોટો છે, બે કરતાં ત્રણ મોટો છે, તો ઓબ્વિયસલી એક કરતાં ત્રણ મોટો આવવાનો જ છે. બરાબર છે? એટલે સંમિત થશે જ, કોઈ પણ બે જોડ લેશો આવી એ બી અને બી સી પ્રકારની તો એ સી એમાં મળશે જ. ધારો કે એ બી અને બી સી બિલોંગ્સ ટુ આર, તો માટે શું થશે, એ ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ બી તથા B is less than or equal to C. And therefore, A less than or equal to C. કારણ કે A કરતા B મોટો છે ને B કરતા C મોટો છે, એટલે A કરતા C મોટો થશે જ. ઇક્વલ ટુ માટે A બરાબર B હોય અને B કરતા C મોટો હોય તો A કરતા C મોટો થાય જ. A બરાબર B હોય, B બરાબર C હોય તો A બરાબર C થવાનો છે, કોઈ પણ સાચો પડવાનો છે આમાં. અને A less than or equal to C, તો તમે શું લખી શકશો, એ સી બિલોંગ્સ ટુ આર. મતલબ શું થયો, કે આર પરંપરિત છે. સમજાઈ ગયો? ઓકે, ચાલો મિત્રો દાખલો પાંચ લઈએ છીએ. આગળ એક દાખલો આપણી પાસે આવી જ ગયો છે આ પ્રકારનો, દાખલો ત્રણ, એના જેવો જ દાખલો પાંચ છે. એમાં બીનો સ્ક્વેર હતો, અહીંયા બીનો ઘન છે, એ રીતે જ બતાવવાનું છે. યાદ કરી લો, ચલો જરા અહીં 1 by 2 belongs to R. R માં વાસ્તવિક સંખ્યાનો ગણ R લેવાનો છે. 1 by 2 belongs to R. પરંતુ યાદ કરો, 1 by 2, 1 by 2 does not belongs to R. સંબંધ. કારણ શું ભાઈ? કારણ કે 1/2 કરતા 1/2 નો ઘન નાનો છે. 1/2 નો ઘન એટલે 1/8 થાય ને, 1/8 કરતા 1/2 મોટો છે. આપણને તો શું કહ્યું છે કે ઘન એના જેટલો અથવા એનાથી મોટો હોય તો જ આ સંબંધમાં આવે. એટલે 1/2, 1/2 ડઝ નોટ બિલોંગ્સ ટુ આર, એટલે માટે આર સ્વવાચક નથી. ચલો બીજો પોઈન્ટ, બીજા પોઈન્ટ માટે યાદ કરો શું હતું તે, એનું એ જ લઈએ. અહીં 1/4 બિલોંગ્સ ટુ આર. ચલો કારણ બતાવીએ, કારણ કે એક કરતા ચારનો ઘન મોટો છે ઓબ્વિયસલી, પરંતુ 4/1 ડઝ નોટ બિલોંગ્સ ટુ આર. કારણ તમે આપી શકશો ને, શું આવશે કારણમાં, કારણ કે ચારનો ચાર એ એકના ઘન કરતા મોટો છે.
અને માટે આર સંમિત સંબંધ નથી. સમજાઈ ગયું કે? સરળ વસ્તુ છે એકદમ. સંબંધ કેવો છે? એ લેસ ધેન ઓર ઇક્વલ ટુ બીગન. આપણને કહ્યું છે અહીંયા એ લેસ ધેન ઓર ઇક્વલ ટુ બીગન, તો જ એ બી પ્રકારની જોડામાં આવશે. ચલો, સ્વાચક નથી, સંમિત નથી, હવે પરંપરિત છે કે કેમ એ જોઈ લઈએ. આગળનો એક્ઝામ્પલ જોયું છે વર્ગવાળો, એમાં એ પરંપરિત પણ નથી. જરા યાદ કરીએ કેવી રીતે કર્યું હતું તે. યાદ છે અહીંયા પહેલા ત્રણ લખતા, કોઈ પણ સંખ્યા લખાય, ત્રણનો ઘન 27, ત્રણ ત્રણ નવ ત્રણ 27, કારણ કે આપણે ઘન કરવાનો છે ને, બીનો ઘન એ એ કરતાં મોટો થવો જોઈએ, એટલે ત્રણનો ઘન 27, 27માં એક ઓછા કરો એટલે અહીંયા લખો 26, 26 ત્રણની જોડ, એ બિલોંગ્સ ટુ આર, કારણ 26 કરતા 3નો ઘન મોટો છે. બીજી એક જોડ લઈએ. હવે આ 3 લેવાનો છે ને ફરીથી પાછો, એ બી અને બી સી, પણ અહીંયા 3ની નજીકનો એનાથી નાનો ઘટક લઈએ 2, આ પણ બિલોંગ્સ ટુ આર થશે. કારણ શું બતાવીશું ફરીથી એનું, એજ 3 કરતા 2નો ઘન મોટો છે, 2નો ઘન 8, 3 કરતા મોટો છે, પરંતુ પરંતુ 26 2 ડઝ નોટ બિલોંગ્સ ટુ આર. કારણ તમે જાતે જ લખી શકશો ને ભાઈ, કારણ 26 ઇઝ ગ્રેટર ધેન 2 raised to 3, 2ના ઘન કરતા, 2નો ઘન એટલે 8 કરતા 26 મોટા છે, તો પછી આ જોડ આમાં આવે નહીં. 26 2ની જોડ આરમાં સંબંધમાં ક્યારે આવે? જ્યારે 2નો ઘન એ 26ના જેટલો અથવા 26થી મોટો હોય. ઓબ્વિયસલી એ નથી જ, ડઝ નોટ બિલોંગ્સ ટુ આર. તો માટે શું લખી શકશો? આર પરંપરિત નથી. ચલો આગળ ગણીએ. દાખલા નંબર 6. છમાં એ બરાબર, અહીં ગણ એ બરાબર 1 2 3 છે, અને આર બરાબર 1 2 અને 2 1, બે ક્રમિક જોડો છે. શું કહ્યું છે? સંમિત છે, સ્વવાચક છે, પરંપરિત સંમિત છે, પરંતુ સ્વવાચક કે પરંપરિત નથી એવું બતાવો. ઓકે, પહેલા સ્વવાચક નથી એવું બતાવીએ. સ્પષ્ટ છે આપણી પાસે કે ભાઈ એમાં કયા કયા ઘટક છે? 1 2 અને 3. અહીં 1 બિલોંગ્સ ટુ એ, પરંતુ 1 1 ડઝ નોટ બિલોંગ્સ ટુ આર, અને માટે આર સ્વવાચક નથી. ચાલો આગળનો પોઈન્ટ સંમિત વિચારીને તૈયાર થયા રહ્યા તમે. શું છે આપણી પાસે? 1 2 અને 2 1, 1 2નો ઉલટો 2 1, 2 1નો ઉલટો 1 2, મતલબ જે જોડ છે બધેની ઉલટી જોડ છે જ. ચલો, તો શું લખવાનું છે? અહીં દરેક એ બી બિલોંગ્સ ટુ આર માટે બી એ બિલોંગ્સ ટુ આર છે જ, એટલે માટે આર
સંમિત છે. ચલો જરા પરંપરિત માટે બહુ સ્પષ્ટ છે, નથી જ. કારણ કે 1-2 અને 2-1 લહો, અહીં 1-2, 2-1 બિલોંગ્સ ટુ આર, મતલબ એ બી અને બી સી છે, પરંતુ એ સી એટલે કે 1-1 ડઝ નોટ બિલોંગ્સ ટુ આર. એટલે માટે આર પરંપરિત નથી, જે આપણે સાબિત કરવાનું છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, દાખલો 7 જોઈએ છે. અહીંયા ગણ એ એક કોલેજના પુસ્તકાલયના પુસ્તકોનો ગણ છે, અને એમાં વ્યાખ્યાયિત આ એક્સ વાય, જ્યાં એક્સ અને વાયના પારણી સંખ્યા સમાન છે એમ આપેલું છે. તો બતાવો કે આર સામ્ય સંબંધ છે. આર સામ્ય સંબંધ છે એટલે શું બતાવવાનું છે? સ્વવાચક, સંમિત અને પરંપરિત. ઓકે, બતાવીએ છે. પહેલાં જરા સમજી લઈએ કે સ્વવાચક છે કે કેમ. શું કરવાનું સ્વવાચક સમજવા? વાયની જગ્યાએ એક્સ વિચારવાનું. એક્સ અને એક્સના પારણી સંખ્યા સમાન થાય? આ થાય જ. કોઈ પણ એક જ પુસ્તકના પાના સમાન જ હોય ને, એની સાથે એ જ. ચલો લખીએ છીએ દાખલો 7. અહીં ફોર એવરી એક્સ બિલોંગ્સ ટુ એ, એક્સ અને એક્સ ના પાના સમાન છે, પાનાની સંખ્યા સમાન છે, પાનાની સંખ્યા સમાન છે, અને ધેરફોર શું લખી શકાય? એક્સ એક્સ બિલોંગ્સ ટુ આર. કઈ ક્રમિક જોડ આરમાં આવશે? કે જે બે પુસ્તકો છે એના પાનાની સંખ્યા સમાન હોય. એક્સ અને એક્સ એક જ પુસ્તક છે, તો બંનેના પાનાની સંખ્યા સમાન જ થાય, એટલે એક્સ એક્સ બિલોંગ્સ ટુ આર આવશે. અહીંયા એક્સ એટલે શું છે? પુસ્તક. કારણ કે એ શું છે? પુસ્તકોનો ગણ છે, કોલેજમાં આવેલા પુસ્તકાલયના પુસ્તકોનો ગણ છે. અને માટે શું કહી શકાય? આર સ્વવાચક છે. ચાલો બીજો પોઈન્ટ, સંમિત છે કે કેમ એ લખવાનું છે આપણે. પોઈન્ટ 2 લઈએ છે. ચલો ધારીએ છીએ, ધારો કે એક્સ વાય બિલોંગ્સ ટુ આર. આપણે અહીંયા સામ્ય બતાવવાનું છે, મતલબ સ્વવાચક છે જ અને સંમિત પણ છે, એટલે સંમિત સાબિત કરીએ. ડાયરેક્ટલી લઈએ ને એક્સ વાય બિલોંગ્સ ટુ આર, એનો મતલબ શું થયો? કે એક્સ વાય આરમાં ક્યારે આવે? કે જ્યારે એક્સ અને વાયના પારણી સંખ્યા સમાન હોય. એટલે માટે એક્સ અને વાયના પાનાની સંખ્યા સમાન છે. ચલો હવે એક્સ અને વાયના પારણી સંખ્યા સમાન હોય તો વાય અને એક્સના બરાબર છે, એના પણ પારાણી સંખ્યા કેવી થશે? સમાન થશે. અને વાય અને એક્સના પારાણી સંખ્યા સમાન છે તો શું લખી શકાય? કે વાય એક્સ બિલોંગ્સ ટુ આર. એક્સ વાયને આપણે આરમાં લેવાનો અને વાય એક્સને આરમાં સાબિત કરવાનો. એટલે સાબિત શું થયું? તો માટે આર સંમિત સંબંધ છે, સંમિત સંબંધ છે. ઓકે, હવે ત્રીજો પોઈન્ટ પરંપરિત માટે, એ પણ આપણે સાબિત જ કરવાનો છે. તો સૌ પ્રથમ ધારી લેવાનું. શું ધારવાનું છે? તો કે ધારો કે એક્સ વાય
y z belongs to r. x y ને y z ને આપણે r માં લઈ લેવાનું છે, તો એનો મતલબ શું થશે કે x અને y ના પાનાની સંખ્યા સમાન છે તથા YZ belongs to R છે, તો શું લખશો? Y અને Z ના પાનાની સંખ્યા સમાન છે. X અને Y ના પાનાની સંખ્યા સમાન છે, Y અને Z ના પાનાની સંખ્યા, કારણ કે આ બંને જોડ આપણે R માં લઈ લીધી છે. તો શું લખી શકાય? કે X અને Z ના પાનાની સંખ્યા સમાન છે. બરોબર છે? Therefore, x z belongs to r. પરંપરિત સાબિત કરવા શું કરીએ છીએ? તો એક્સ વાય અને વાય ઝેડ બિલોંગ્સ ટુ આર લઈએ છીએ અને એક્સ ઝેડ બિલોંગ્સ ટુ આર સાબિત કરીએ છીએ. એટલે માટે આર પરંપરિત છે, પરંપરિત સંબંધ છે. ઓકે, ચલો. એટલે આમ હવે છેલ્લો પોઈન્ટ, છેલ્લા પોઈન્ટમાં શું લખશો? કે આમ આર સ્વવાચક સંમિત અને પરંપરિત હોવાથી આર સામ્ય સંબંધ છે. ઇટ્સ ઓવર. સમજાઈ ગયું? ઓકે, આઠમા દાખલામાં એ બરાબર 1 2 3 4 5 આપ્યો છે, તો એ બરાબર 1 2 3 4 5 આર બરાબર 1 એવી ક્રમયુક્ત જોડોનો ગણ છે કે જ્યાં માનાંકમાં a માઇનસ બી યુગ્મ પૂર્ણાંક છે, યુગ્મ પૂર્ણાંક છે. ચલો એક પછી એક પોઈન્ટ સાબિત કરીએ છીએ આપણે. પહેલો પોઈન્ટ, પહેલા પોઈન્ટમાં શું જોવાનું છે? સ્વવાચક છે કે કેમ એ સમજી લઈએ. સ્વવાચક થશે કે કેમ? એ અને બી ની જગ્યાએ 1 1 મૂકો તો 1 - 1 એટલે 0, યુગ્મ પૂર્ણાંક છે, 0 એ યુગ્મ પૂર્ણાંક છે. એ અને બી ની જગ્યાએ 2 મૂકો, 2 2 એટલે 2 - 2 એનો માનાંક 0, એ પણ એટલે કોઈ પણ ઘટક લેશો, મતલબ એક્સ માઇનસ એક્સ 0 થવાનો છે ને. એટલે અહીં ફોર એવરી એક્સ બિલોંગ્સ ટુ એ, ગુજરાતીમાં લખીએ તો દરેક એક્સ બિલોંગ્સ ટુ એ માટે માનાંકમાં એક્સ માઇનસ એક્સ બરાબર 0, જે યુગ્મ પૂર્ણાંક છે, મતલબ એક્સ એક્સ બિલોંગ્સ ટુ આર, એક્સ એ એક્સ સાથે સંબંધ ધરાવે છે. કેમ? કારણ કે એની બાદબાકીનો માનાંક યુગ્મ પૂર્ણાંક છે, એટલે એક્સ પોતે એક્સ સાથે સંબંધ ધરાવે છે. અને માટે શું? આર સ્વવાચક સંબંધ છે, બીજો પોઈન્ટ
સંમિત છે કે કેમ જોઈ લો જરા. માનાંકમાં એ માઇનસ બી યુગ્મ પૂર્ણાંક, તો બી માઇનસ એ યુગ્મ પૂર્ણાંક થાય જ ને, કારણ કે માનાંકમાં એ માઇનસ બી બરાબર માનાંકમાં બી માઇનસ એ, બંને સમાન જ છે એટલે સંમિત પણ થશે જ. સંમિત છે એટલે આપણે આ રીતે લખીશું કે ધારો કે એ બી બિલોંગ્સ ટુ આર, સંબંધ આરમાં આ ક્રમિક જોડી બી લઈ લેવાની અને બી આપણે સાબિત કરવાની છે. ઓકે, આ જોડને આરમાં લીધી છે એનો મતલબ શું થયો કે માટે માનાંકમાં એ માઇનસ બી યુગ્મ પૂર્ણાંક છે અને ધેરફોર માનાંકમાં બી માઇનસ એ પણ યુગ્મ પૂર્ણાંક છે. કારણ આપીશું આપણે કે માનાંકમાં એ માઇનસ બી બરાબર માનાંકમાં બી માઇનસ એ, અને ધેરફોર જો આ યુગ્મ પૂર્ણાંક હોય તો તમે શું કહી શકો કે બી એ ક્રમિક જોડ છે એ આરમાં છે, માટે આર માટે આર સંમિત સંબંધ છે, સંમિત સંબંધ છે. ઓકે, ત્રીજો પોઈન્ટ. ત્રીજા પોઈન્ટમાં શું છે, આપણે પરંપરિત બતાવવાનો છે. ચલો બતાવીએ છીએ. ધારો કે એ બી બિલોંગ્સ ટુ આર તથા બી સી બિલોંગ્સ ટુ આર, આ બંને ઘટક સમાન છે. જો ગુજરાત પહેલી જોડનો પાછળનો ઘટક, બીજી જોડનો આગળનો ઘટક, એ સમાન છે, તો માટે શું લખી શકાય કે માનાંકમાં એ માઇનસ બી યુગ્મ પૂર્ણાંક છે તથા માનાંકમાં બી માઇનસ સી યુગ્મ પૂર્ણાંક છે. એ બી બિલોંગ્સ ટુ આર, તો આપણે માનાંકમાં એ માઇનસ બી યુગ્મ પૂર્ણાંક છે જ એવું લખી શકીએ, કારણ કે સંબંધ જ એ છે ને, એ બી આમાં આરમાં ક્યારે આવે, જ્યારે આ યુગ્મ પૂર્ણાંક હોય ત્યારે. અને માટે એ માઇનસ બી અને બી માઇનસ સી યુગ્મ પૂર્ણાંક છે. સમજો જરા, કોઈ પણ સંખ્યાનો માનાંક યુગ્મ હોય તો એ સંખ્યા પણ યુગ્મ જ હોય ને. બે નો માનાંક બે, તો અંદર બે જે છે એ યુગ્મ છે. માઇનસ બે નો માનાંક પણ બે, તો અંદરનો માઇનસ બે છે એ યુગ્મ છે. એટલે એ માઇનસ બી અને બી માઇનસ સી યુગ્મ પૂર્ણાંક છે. અને માટે આ બેનો સરવાળો એટલે કે એ માઇનસ બી પ્લસ બી માઇનસ સી યુગ્મ પૂર્ણાંક છે. હવે આ બંને કેન્સલ થશે, માઇનસ બી પ્લસ બી, મતલબ શું થશે કે એ માઇનસ સી યુગ્મ પૂર્ણાંક છે. એ માઇનસ સી યુગ્મ પૂર્ણાંક હોય તો તમે શું લખી શકો કે માનાંકમાં એ માઇનસ સી યુગ્મ પૂર્ણાંક છે. એનો મતલબ શું થયો કે એ સી બિલોંગ્સ ટુ આર, અને માટે આર કેવો છે, માટે આર પરંપરિત
સંબંધ છે. ઓકે, આપણે સાબિત શું કરવાનું હતું? કે સામ્ય સંબંધ છે એમ બતાવો. એમાં સંબંધ આર આપણને આપેલો છે, સામ્ય સંબંધ છે એમ બતાવો, એમ કહ્યું છે. સામ્ય સંબંધ છે એમ બતાવો. સામ્ય ક્યારે કહેવાય? જ્યારે સ્વવાચક હોય, સંમિત હોય અને પરંપરિત હોય. તો પછી આપણે અહીંયા લખી દઈશું કે આમ આમ આર સ્વવાચક સંમિત અને પરંપરિત હોવાથી આર સામ્ય સંબંધ છે. ઓકે, ચાલો મિત્રો આગળ જઈએ છે. દાખલા 8માં આગળ જઈએ છે. હજુ એ એક્ઝામ્પલ અધૂરો છે. પહેલો પોઈન્ટ ક્યાં સુધીનો હતો? કે એ સામ્ય સંબંધ છે એમ બતાવો. આર જે આપણને આપેલો છે એ સામ્ય સંબંધ છે એમ બતાવવાનું કહ્યું છે. હવે શું કહ્યું છે? ઉપરાંત બતાવો કે ગણ 1, 3, 5ના બધા ઘટકો એકબીજા સાથે સંબંધ ધરાવે છે. એકબીજા સાથે સંબંધ ધરાવે છે. ઓકે, જોઈએ છીએ, એમાં જ આગળ લઈએ છીએ. ધારો કે એબી બિલોંગ્સ ટુ 1, 3 અને 5. 1, 3, 5માં જઈએ અને બી લઈએ છે તો શું થશે? જરા સમજી લઈએ, હું શું કહું છું તમને તે કે આપણે 1, 3, 5માં 1, 3, 5 એમાં જ એ લઈએ અને 1, 3, 5માં જ બી લઈએ તો એ બી સાથે સંબંધ ધરાવે છે. કેમ? આપણે એ જોવાનું છે. ઓકે, 1, 1 સાથે સંબંધ ધરાવશે. હા, કારણ કે સંબંધ શું છે? માનાંકમાં એ માઇનસ બી એટલે 1 - 1 = 0. આ શું થવું જોઈએ? યુગ્મ પૂર્ણાંક થવો જોઈએ એવો સંબંધ હતો આપણી પાસે, હને? આરો અહીંયા અહીંયા જો રકમમાં માનાંકમાં એ માઇનસ બી યુગ્મ પૂર્ણાંક છે, એ સામ્ય સંબંધ છે એમ બતાવો. એ બતાવી દીધો આપણે. અને હવે એના એ જ સંબંધ માટે આપણે નક્કી કરવાનું છે કે ગણ આ જે છે 1, 3, 5 એના બધા ઘટકો એકબીજા સાથે સંબંધ ધરાવે છે. કયો સંબંધ? આ જે આપ્યો છે એ સંબંધ ધરાવે છે. એટલે 1, 1 સાથે સંબંધ ધરાવશે. 1, 3 સાથે તો 1 - 3 એટલે 2, એનો માનાંક 2 એટલે યુગ્મ પૂર્ણાંક થવાનો છે. 1, 5 સાથે પણ 3, 1 સાથે પણ 3, 3 સાથે 3, 1 સાથે. કેમ? કે માનાંકમાં 3 - 1 બરાબર શું આવશે? 2. 3, 3 સાથે પણ એટલે કે 3 - 3 બરાબર શું થશે? 0. અને થવાનું છે કારણ કે આ બાજુ પણ યુગ્મ ઘટકો છે. આ પણ એને યુગ્મ મારી ભૂલ છે. અને એ થવાનું જ છે કારણ કે આ બાજુ પણ અયુગ્મ ઘટકો છે અને આ બાજુ પણ અયુગ્મ ઘટકો છે. અયુગ્મ માઇનસ અયુગ્મ એટલે યુગ્મ જ થવાનો છે. એટલે એ બી સાથે સંબંધ ધરાવશે. મતલબ 1, 3, 5ના બધા જ ઘટકો, અમે કહ્યું છે ના, બધા જ ઘટકો કે એકબીજા સાથે સંબંધ ધરાવે છે. ઓકે, ધારો કે એ બી બિલોંગ્સ ટુ 1, 3, 5 તો ધેરફોર શું થવાનું? કે માનાંકમાં એ માઇનસ બી યુગ્મ છે. ઓકે, તથા ઉલટું પણ લખી દઈએ, માનાંકમાં બી માઇનસ એ યુગ્મ છે. બંને યુગ્મ આવશે ને બે? બરાબર છે. બી માઇનસ એ કરશો કે કારણ કે બધા યુગ્મ ઘટકો છે. એટલે એનો મતલબ શું થયો? કે એ બી બિલોંગ્સ ટુ આર તથા બી એ બિલોંગ્સ ટુ આર. એનો મતલબ શું થયો? કે એ અને બી
एक बीजा साथे, एक बीजा साथे, अरे जो आर छे ते संबंध धरावे छे, संबंध धरावे छे। ए बी અને બી બી એ બિલોંગ્સ ટુ આર, કારણ એક બીજા સાથે સંબંધ ધરાવે છે એવું બતાવવું છે ને આપણે। એક બીજા સાથે સંબંધ ધરાવે છે, રકમમાં લખ્યું છે ને, આના ઘટકો એક બીજા સાથે સંબંધ ધરાવે છે એ પ્રકારે। ચલો આગળનો પોઈન્ટ, એ પણ તમે લખી શકશો સરળતાથી, કે ધારો કે હવે શું કહ્યું છે, બે ચારના રકમમાં બે ચારના બધા ઘટકો એકબીજા સાથે સંબંધ ધરાવે છે, એટલે શું કરીશું, એ અને બી બિલોંગ્સ ટુ, આમાં લેવાનું છે બે ચારમાં, અને માટે માનાંકમાં એ માઇનસ બી યુગ્મ છે, તથા તમે લખી શકશો ઉપર પ્રમાણે જ, જાતે લખવાનું થશે અને સરળ પણ છે ને, કારણ કે બે માઇનસ ચાર એ યુગ્મ જ છે, અને ચાર માઇનસ બે એટલે કે બે એ પણ યુગ્મ જ છે, એટલે બે ચારના બધા ઘટકો એકબીજા સાથે સંબંધ ધરાવે છે એવું સ્પષ્ટપણે કહી શકાય। ઓકે, આગળનો પોઈન્ટ, આગળ શું કહ્યું છે, પરંતુ ગણ એક ત્રણ પાંચ ના કોઈ પણ ઘટક ગણ બે ચાર ના કોઈ પણ ઘટક સાથે સંબંધ ધરાવતા નથી, એટલે આપણે આમાં એ લઈશું ને આમાં બી લઈશું ને એ બી સાથે સંબંધ ધરાવતો નથી એવું નક્કી કરીશું, લખીએ છીએ। ધારો કે એ બિલોંગ્સ ટુ 1, 3, 5 તથા બી બિલોંગ્સ ટુ 2, 4। ચલો માટે શું થશે અહીંયા, કે માનાંકમાં એ માઇનસ બી આ અયુગ્મ ઘટક છે ને આ યુગ્મ ઘટક છે, શું થશે કહો જો મને, અને સમજવું પણ એટલું સરળ જ છે ને, સમજી લઈએ રકમમાં, અહીંયા 1, 3 અને 5 આગળમાં શું લઈશું, 2 અને 4, અહીંયા એ લીધો છે ને અહીંયા બી લીધો છે। ચલો એક અહીંયા એક ને બે સાથે જોઈન્ટ કરી શકાશે, 1 માઇનસ 2 બરાબર શું થવાનું, 1 થવાનું ના તો અયુગ્મ છે। ઓકે, 1 માઇનસ 4 શું થવાનું, 3, અયુગ્મ છે। 3 માઇનસ 2 1, 3 માઇનસ 4 1 અયુગ્મ છે, 5 માઇનસ 2 3, 5 માઇનસ 4 1 અયુગ્મ છે, મતલબ આ જે ગણ છે એનો કોઈ પણ ઘટક આ ગણ સાથેના આ ગણના કોઈ પણ ઘટક સાથે સંબંધ ધરાવતો નથી, એટલે અહીંયા 1, 2 ડઝ નોટ બિલોંગ્સ ટુ આર, મતલબ એક એ આ સંબંધથી બે સાથે સંબંધ ધરાવતો નથી એ પ્રકારે કહી શકાય। ઓકે, માટે એ માઇનસ બી શું થશે, અયુગ્મ છે, એ માઇનસ બી એ અયુગ્મ છે, માટે માનાંકમાં એ માઇનસ બી અયુગ્મ છે, તથા માનાંકમાં બી માઇનસ એ અયુગ્મ છે, એનો મતલબ શું થયો, કે આ જે ક્રમયુક્ત જોડ છે એ આરમાં આવેલી નથી, તથા આ ક્રમયુક્ત જોડ બી એ પણ ડઝ નોટ બિલોંગ્સ ટુ આર, એનો મતલબ શું થયો, કે એ અને બી એકબીજા સાથે આ 1, 3, 5ના કોઈ પણ ઘટક 2, 4ના કોઈ પણ ઘટક સાથે સંબંધ ધરાવતો નથી, એટલે માટે એ બી સાથે કે બી એ સાથે સંબંધ ધરાવતો નથી, મતલબ તમે શું કહી શકશો, આ જે વાક્ય લખ્યું છે તે, કે 1, 3, 5 નો
कोई पण घटक बे चार ना कोई पण घटक साथे संबंध धरावतो नथी। समझाई गयो? ओके। दाखलो 8 पूरो कर्यो। चलो मित्रों, दाखलो 9 जोईए छे। एग्जाम्पल नंबर 9। एग्जाम्पल 9 पहला जोईए शुं रकम मां शुं कह्युं छे कि गण ए बराबर x बिलोंग्स टू z, ज्यां 0 लेस देन ओर इक्वल टू x लेस देन ओर इक्वल टू 12। तो पहला लखी दईए ए के अहीं ए बराबर गण मां एमां क्यांथी घटक लेवानो छे? झेड मांथी। झेड मां तो माइनस शून्य अने धन पूर्णांको होवाना, एटले आमां शून्य लई शकाशे। केम? कारण के 0 इक्वल टू छे ज आमां रकम मां, जोवो जरा, लेस देन ओर इक्वल टू એટલે ક્યાં સુધી લેવાનો? અને 12 સુધી લેવાનો છે। એટલે 0 1 2 3 ક્યાં સુધી? 12 સુધી। ઓકે, હવે અહીંયા આગળ જુઓ જરા। નીચેના સંબંધો સામ્ય સંબંધ છે રકમમાં। નીચેના સંબંધો સામ્ય સંબંધ છે એમ બતાવો, મતલબ આપેલ સંબંધ સ્વવાચક, સંમિત અને પરંપરિત છે એવું બતાવવાનું છે। સાથે એક આ નવો પોઈન્ટ છે, તથા દરેકમાં એક સાથે સંબંધ ધરાવતા ઘટકોનો ગણ શોધો। એક સાથે સંબંધ ધરાવતા ઘટકોનો ગણ શોધો, સહેલું છે। હમણાં આગળ જોઈ ગયા એ પ્રકારે કે ભાઈ 1, 3, 5 સાથે આના કોઈ ઘટક સંબંધ ધરાવતા નથી, એટલે અને અહીંયા જોઈ ગયા કે 1, 3, 5ના બધા ઘટકો એકબીજા સાથે સંબંધ ધરાવે છે। તો એક સાથે કોણ કોણ સંબંધ ધરાવતા? તો 1, 3 અને 5 જોયું ને આપણે, તો એના એક સાથે સંબંધ ધરાવતા ઘટકોનો ગણ એટલે કોણ આવે? 1, 3, 5 આવે। એ પ્રકારે અહીંયા એક સાથે સંબંધ ધરાવતા જે ઘટકો મળશે આપણે એ જોઈશું એ વખતે। સારું, ચલો હવે દાખલા 9માં પહેલો, એમાં શું કહ્યું છે? એક્ઝામ્પલ 9માં પહેલામાં આપણને આર આપેલો છે, આર બરાબર ક્રમયુક્ત જોડ એ બીનો ગણ, જ્યાં માનાંકમાં a માઇનસ b એ 4નો ગુણક છે। માનાંકમાં a માઇનસ b એ 4નો ગુણક છે એવું આપણને આપેલું છે। ઓકે, આપણે હવે આને સામ્ય સંબંધ બતાવવાનો છે, તો એક પછી એક પોઈન્ટ લઈએ આપણે સામ્ય સંબંધ બતાવવા માટે। પહેલો પોઈન્ટ સ્વવાચક માટે જોઈએ છે। ચાલો, સ્વવાચક માટે પહેલાં વિચારવાનું છે ને પછી લખવાનું છે। ચલો, અહીંયા બંને જગ્યાએ શૂન્ય શૂન્ય મૂકો તો શું આવશે? 0। 0 એ 4નો ગુણક છે। હા, શૂન્ય બધાનો ગુણક છે વિદ્યાર્થીઓ, શૂન્ય કોઈ પણનો ગુણક લખી શકાય। ઓકે, પછી 1 લેશો, 1 - 1 એટલે શું થશે? 0। તો 0 તો કહો જ આપણે, મતલબ અહીંયા આપેલ સંબંધ સ્વવાચક થશે, થશે ને થશે। તો હવે સ્વવાચક લખીએ છીએ કેવી રીતે? તો અહીં કાં તો ફોર એવરી એ અથવા દરેક શબ્દ વાપરીએ છીએ ને આપણે, ચલો દરેક વાપરીએ આમાં। અહીં દરેક એ બિલોંગ્સ ટુ એ માટે આમાં ક્રમિક જોડી એ બી આપી છે એટલે આપણે એ વાપર્યો, એક્સ વાય આપેલી હોત તો આપણે એક્સ વાપર્યો જ ને। અહીં દરેક એ બિલોંગ્સ ટુ એ માટે શું થાય છે કે માનાંકમાં એ માઇનસ એ બરાબર 0 અને જે 4નો ગુણક છે જ, જે 4નો ગુણક છે એટલે માટે આ સંબંધ ધરાવે છે, એટલે એ એ બિલોંગ્સ ટુ આર। અહીંયા એ એ સાથે સંબંધિત છે, કારણ માનાંકમાં એ માઇનસ એ બરાબર 0 એટલે 0 એ 4નો ગુણક થાય છે, માટે એ એ સાથે સંબંધ ધરાવે છે અને માટે આર સ્વવાચક સંબંધ છે। ઓકે,
હવે આપણે સંમિત બતાવવાનું છે, મતલબ સંમિત. હા, આપણને અહીંયા સામ્ય શબ્દ બતાવવાનો કીધો છે, મતલબ સ્વવાચક પણ છે, સંમિત પણ છે અને પરંપરિત પણ છે. એટલે બહુ બુદ્ધિ નથી દોડાવવાની આપણે, એ છે જ આપણી પાસે, તો એને છે એવું સાબિત કરવાનું છે. તો છે સાબિત કરવા શું કરવાનું? પહેલા ધારી લેવાનું કે ધારો કે એ બી બિલોંગ્સ ટુ આર, અને પછી શું કરીશું આપણે એમાં સાબિત શું કરવાનું છે? બી એ બિલોંગ્સ ટુ આર. ઓકે, ચલો, આ ક્રમિક જોડ આરમાં હોય મતલબ એ બી સાથે સંબંધ ધરાવે, તો પછી સંબંધ કયો છે? તો માટે માનાંકમાં એ માઇનસ બી એ ચારનો ગુણક છે, અને માટે હવે આ જો ચારનો ગુણક હોય તો માનાંકમાં બી માઇનસ એ પણ એ ચારનો ગુણક હોય જ, કારણ આપણે આપેલું છે આગળ કે આ બંને સમાન છે. કારણમાં લખીશું કે માનાંકમાં એ માઇનસ બી બરાબર માનાંકમાં બી માઇનસ એ, આ એનું કારણ છે. માટે શું લખી શકાય? Therefore, BA belongs to R. કારણ કે માનાંકમાં બી માઇનસ એ ચારનો ગુણક છે, તો પછી એ સંબંધ ધરાવે છે, એટલે બી એ સાથે સંબંધ ધરાવે છે, એટલે ક્રમિક જોડ BA belongs to R. ને માટે શું લખી શકાય? એ માટે R સંમિત સંબંધ છે, સંમિત સંબંધ છે. ઓકે, આગળનું જરા હવે પરંપરિત છે કે કેમ એ તમે જાતે લખશો, તમારા ઉપર છોડું છું. આજે આગળનો દાખલો 8 જોયો એ પ્રકારે જ આવશે. એમાં માનાંકમાં એ માઇનસ બી યુગ્મ પૂર્ણાંક છે, મતલબ તમે શું કહેશો કે માનાંકમાં એ માઇનસ બી એ ચારનો ગુણક છે, સોરી બેનો ગુણક છે, યુગ્મ એટલે બેનો ગુણક, હે? માનાંકમાં એ માઇનસ બી એ બેનો ગુણક છે, એવું જ થયું ને યુગ્મ પૂર્ણાંક એટલે. અને અહીંયા શું આપ્યું છે? માનાંકમાં એ માઇનસ બી એ ચારનો ગુણક છે. દાખલા 8માં શું આપ્યું છે? માનાંકમાં એ માઇનસ બી એ બેનો ગુણક છે, અને અહીંયા કહ્યું છે ચારનો ગુણક છે. તો એ રીતે તમારે આપણે લખી શકશો જ, એકદમ લખશો, છતાં ભૂલી જાઉં છું. શું લખશો? ધારો કે એ બી બિલોંગ્સ ટુ આર તથા બી સી બિલોંગ્સ ટુ આર, માટે શું થશે? માનાંકમાં એ માઇનસ બી એ ચારનો ગુણક છે, અને માનાંકમાં બી માઇનસ સી પણ ચારનો ગુણક છે, માટે શું થશે કે માનાંકમાં એ માઇનસ બી ચારનો ગુણક છે, તો એ માઇનસ બી પણ ચારનો ગુણક છે, અને બી માઇનસ સી પણ ચારનો ગુણક છે. તો હવે એ બેનો સરવાળો પણ ચારનો ગુણક થાય જ. કોઈ પણ બે સંખ્યા જો ચારનો ગુણક હોય તો એનો સરવાળો પણ ચારનો ગુણક થાય જ, એટલે સરવાળો કરવાનો છે એમનો. અને સરવાળો કરશો એટલે આગળ બતાવ્યું છે એ પ્રકારે બી કેન્સલ થશે અને એ સી આવશે, માટે એ સી બિલોંગ્સ ટુ આર થશે, એ ચારનો ગુણક થશે જ. અને માટે આપેલ સંબંધ કેવો થશે? સામ્ય સંબંધ છે. એટલે છેલ્લે લખીશું આપણે અહીંયા કે આમ આર સ્વવાચક સંમિત અને પરંપરિત હોવાથી આર સામ્ય સંબંધ છે, સામ્ય સંબંધ છે. સામ્ય સંબંધ બતાવી દીધો છે આપણે, સમજાઈ ગયું એમાં? ઓકે, ચલો મિત્રો, દાખલા 9નો પહેલો દાખલો આપણે સામ્ય સંબંધ છે એવું પૂરું કર્યું. હવે બીજો પોઈન્ટ શું છે કે એક સાથે સંબંધ ધરાવતા ઘટકોનો ગણ લખો. એક સાથે સંબંધ ધરાવતા ઘટકોનો ગણ,
ઓકે, એ શું છે તે જરા આ દાખલા 6 માં જુઓ. એક સાથે સંબંધ કોણ ધરાવે છે? બે. એક સાથે કોણ સંબંધ ધરાવે છે? બે. એટલે એક સાથે સંબંધ ધરાવતા ઘટકોનો ગુણ આ દાખલા માટે શું થાય? માત્ર છગડીયા કૌંસમાં બે થાય. એટલે આપણે એનો ગણ શોધવાનો છે, એક સાથે સંબંધ ધરાવતા ઘટકોનો ગણ. ઓકે, જોઈએ છે. એક સાથે સંબંધ ધરાવતા ઘટકોનો ગણ બરાબર હું અહીંયા લખું છું એક્સ, જ્યાં એક્સ એ વન સાથે આર સંબંધ ધરાવે છે. મતલબ એક્સ વન બિલોંગ્સ ટુ આર, હા ને? વનની સાથે જે હોય એ જ વન સાથે સંબંધ ધરાવે એમ કહેવાય ને. આપણે એક્સ લખ્યો છે તો એક્સ એ વન સાથે સંબંધ ધરાવે છે એવું લખ્યું આપણે અહીંયા. ઓકે, પરંતુ આ સંબંધ શું છે જરા? હા, એક મિનિટ, અહીંયા જરા થોડો ઉમેરી દઉં. અને એક્સ બિલોંગ્સ ટુ એ, એ એટલે કયો ગણ આવ્યો છે? ઝીરો થી બારનો. ઝીરો એક બે ત્રણ ચાર પાંચ છ બાર સુધીનો છે ને આપણી પાસે એ. સારું, ચલો અહીંયા એક્સ નો ગણ છે. હવે અહીંયા એક્સ વન બિલોંગ્સ ટુ આર, એનો મતલબ શું? દાખલો પહેલામાં છે આપણી પાસે, પહેલો ગણી રહ્યા છે. એમાં સંબંધ શું છે કે માનાંકમાં એ માઇનસ બી એ ચારનો ગુણક છે. એટલે આ જોડ આમાં છે તો તમે શું લખી શકો કે એક્સ માઇનસ વન એ ચારનો ગુણક છે, અને સાથે એક્સ બિલોંગ્સ ટુ એ ઓકે ઇઝ ઇક્વલ ટુ આ કોનો ગણ છે? એક્સનો. અને એક્સ કેવા છે? તો અહીંયા તમે એક્સ એવા મૂકશો જેથી આ માનાંક જે છે ચારનો ગુણક થાય. ઓકે, એક્સ લેવાનો ક્યાંથી? તો છે જ આપણી પાસે આગળનો દાખલો ગણ્યો, હા, આગળના પેજ ઉપર, કે એ બરાબર આમાંથી આમાંથી એક્સ લેવાનો છે બરાબરથી. ઝીરોથી બારમાં એક્સ જગ્યાએ ઝીરો મૂકો તો શું મળશે? આર યુ એ આપણે માનાંકમાં એક્સ માઇનસ વન મેળવવાનો છે. એક્સની જગ્યાએ ઝીરો મૂકો તો શું મળ્યો? વન મળ્યો ને. વન એ ચારનો ગુણક છે? ના, નથી. તો એક્સની જગ્યાએ એવી સંખ્યા મૂકો કે જ્યાંનો માનાંક જે છે એ ચારનો ગુણક થાય. અને હા, એક્સ લેવાનો છે એમાંથી આમાંથી. તો ઝીરો વન ટુ વન, હા વન મૂકાશે. એક્સ જગ્યાએ વન મૂકો, માનાંકમાં એક્સ માઇનસ વન બરાબર વન માઇનસ વન, એટલે શું થશે? ઝીરો. ઝીરો એ ચારનો ગુણક છે એટલે એક ઘટક વન આવશે. ઓકે, ટુ મૂકશો તો ના, થ્રી ના, ફોર ના, કારણ કે ચાર માઇનસ એક એટલે ત્રણ, એ ચારનો ગુણક નથી. ત્રણ ચાર મૂકશો તો પણ નહીં. પછી પાંચ મૂકો તો આમાં ફાઈવ માઇનસ વન એટલે ફોર, એ ચારનો ગુણક છે એટલે અહીંયા પાંચ. એક્સની જગ્યાએ શું આવશે? પાંચ. છ સાત આઠ નવ આવશે પછી. કેમ બે? તો કે નવ માઇનસ એક એટલે શું આવે? આઠ, એ ચારનો ગુણક છે જ. ઓકે, પછી દસ અગિયાર બાર, છેલ્લો બાર છે, બાર મૂકશો તો બાર માઇનસ એટલે અગિયાર, અગિયાર ચારનો ગુણક નથી. જો તેર હોત તો આવત પાછો અહીંયા, એટલે આ પૂરું થયું. એટલે આ શું થયા? એક સાથે સંબંધ ધરાવતા ઘટકોનો ગણ છે આપણી પાસે. આર સંબંધ હોવો જોઈએ, મતલબ આર એવો સંબંધ, માનાંકમાં એક્સ માઇનસ વન એ ચાર. તમને એમ કહ્યું કે બે સાથે સંબંધ ધરાવતા ઘટકોનો ગણ, તો શું કરવાનું? એક્સ ટુ બિલોંગ્સ ટુ આર આવે ને, અને માનાંકમાં એક્સ માઇનસ ટુ એ ચારનો ગુણક થવો જોઈએ. હવે એવા તમારે એક્સ શોધવાના કે એક્સ માઇનસ ટુ એ ચારનો ગુણક થાય. એ પ્રકારે ત્રણ સાથે સંબંધ ધરાવતા તમે એ રીતે લખી શકો. ઓકે, એક સાથે સંબંધ ધરાવતા ઘટકોનો ગુણ કયો છે? વન ફાઈવ નાઇન આ છે. ઓકે, ચલો હવે આગળનો દાખલો, નવમાંનો બીજો દાખલો. નવનો બે ગણીએ છે. દાખલા બેમાં શું છે? આર આપેલો છે જ્યાં એ બી, સોરી, આર બરાબર છગડીયા કૌંસમાં ક્રમિક જોડી બી, જ્યાં એ બરાબર બી થાય છે. પહેલાં શું બતાવવાનું છે? સામ્ય સંબંધ છે એવું બતાવો પહેલાં, અને પછી એક સાથે સંબંધ ધરાવતા ઘટકોનો ગણ લખવાનો છે. ઓકે, લખીએ છીએ.
ए बराबर पहला लखी दो शू हूँ, या ए बराबर शू छे, तो के 0, 1, 2, 3, 4 क्या सुधी 12 सुधी। ओके आर बराबर शू छे, तो आर बराबर क्रमयुक्त जोड़ ए बी नो गण छे, पण केवी के ए बराबर बी होय। चलो हवे स्ववाचक सम्मित अने परंपरित बतावानो छे, सरळ छे बतावू, जरा जुओ। अहीं दरेक ए बिलोंग्स टू, ए माटे शू थाय, ए बराबर ए थाय ज, પોતે પોતાને સમાન જ હોય ને, 2 બરાબર 2, 3 બરાબર 3, 0 બરાબર 0, એ બરાબર એ, એટલે માટે શું કહી શકાશે, એ એ બિલોંગ્સ ટુ આર, અને માટે આર સ્વવાચક છે। સ્વવાચક બતાવવા માટે એ પ્રકારની જોડ એમાં હોવી જોઈએ। ઓકે સંબંધ કયો છે, એ બરાબર બી, તો આ તો સ્પષ્ટ દેખાય છે કે ભાઈ એ બરાબર એ લખી જ શકાશે ને આપણે સ્પષ્ટપણે, એટલે માટે આર સ્વવાચક છે। ચલો આગળનો પોઈન્ટ, સંમિત છે કે કેમ બીજો પોઈન્ટ, તો ધારો કે સંમિત તો છે જ આપણી પાસે, કારણ કે સામ્ય બતાવવાનો છે, એટલે ધારો કે એ બી બિલોંગ્સ ટુ આર, મતલબ એ બરાબર બી, કેમ સંબંધ જ છે ને, સંબંધ જ આપેલો છે કે આ જોડામાં આરમાં ક્યારે આવે, જ્યારે મનમાં તમને પ્રશ્ન ના થવા જોઈએ, આરને તમે યાદી રીતે લખો તો આમાં કયા કયા ઘટક, કયા કયા સોરી કઈ કઈ જોડ આવશે, આરને તમે યાદી રીતે લખો તો આમાં કઈ કઈ જોડ આવશે, તો 0 0, કારણ કે સમાન હોય એ જ જોડ લેવાની છે, 1 1 2 2 3 3 4 4, એ પ્રકારે એમાં જોડ જ આવવાની છે। આપણે આને આરને યાદી સ્વરૂપે લખીએ, આર બરાબર તો શું આવશે, 0 0 1 1 2 2 ક્યાં સુધી, છેલ્લી જોડ 12 12 સુધી, બસ આર એ જોડ હશે, 1 2 જોડ ના, કારણ કે જે સમાન ઘટક છે એ જોડ લેવાની છે આપણી પાસે અહીંયા, એ પ્રકાર હશે। ઓકે ચલો ધારો કે એ બી બિલોંગ્સ ટુ આર, તમે આ જોડ આરમાં લીધી છે, તો એ સંબંધ શું કહેવાશે કે એ બરાબર બી કહેશે, એટલે માટે એ બરાબર બી, તો પછી અહીંયા શું લખી શકાય, બી બરાબર એ, અને માટે શું લખી શકાય વિદ્યાર્થીઓ, બી એ બિલોંગ્સ ટુ આર, એ બીને આપણે આરમાં લેવાનો અને બી એ બિલોંગ્સ ટુ આર સાબિત કરવાનો, સંબંધ આપ્યો છે એનો ઉપયોગ કરીને આપણે સાબિત કરવાનું છે, અને માટે આર કેવો થશે, માટે આર સંમિત સંબંધ છે, સંમિત સંબંધ છે। ઓકે હવે પરંપરિત માટે જોઈએ છે ત્રીજો પોઈન્ટ, પરંપરિત માટે, ચલો પરંપરિત માટે આગળના પેજમાં જોઈએ, આપણે પરંપરિત માટે જોઈએ એમાં, તો ધારો કે એ બી બિલોંગ્સ ટુ આર તથા બીસી બિલોંગ્સ ટુ આર, આપણે સામ્ય સંબંધ સાબિત કરવાનો છે, એટલે પરંપરિત છે જ એવું બતાવવાનું છે, તો ધેરફોર એ બી બિલોંગ્સ ટુ આર છે, મતલબ શું, એ બરાબર બી આપણો સંબંધ રહે જે આપ્યો છે તે, એ બરાબર બી, તથા બીસી બિલોંગ્સ ટુ આરનો મતલબ શું, બી બરાબર સી, એન્ડ ધેરફોર એ બરાબર બી છે અને બી બરાબર સી છે, તો શું લખી શકાય, બરાબર છે એ બરાબર સી, અને એ બરાબર સી છે તો માટે તમે કહી શકશો કે એ સી બિલોંગ્સ ટુ આર, આરમાં આ ક્રમિક જોડ ક્યારે આવે કે જ્યારે એ બરાબર સી થતો હોય, એ બરાબર સી સાબિત કર્યો તો એ સી બિલોંગ્સ ટુ આર, પદ્ધતિ જે છે લખતા આપણને આવડવું જોઈએ। ઓકે અને માટે આર કેવો થશે, પરંપરિત સંબંધ, માટે આર પરંપરિત સંબંધ છે। ચલો સ્વવાચક છે, સંમિત છે અને પરંપરિત છે,
तो माटे शू कही शकाय के आम आर स्ववाचक सम्मित ने परंपरी होवाथी आर साम्य संबंध छे, साम्य संबंध छे। ओके, हजु एक आ दाखलानो बीजो एक पॉइंट बाकी छे। कयो पॉइंट? एक साथे संबंध धरावता घटकोनो गण। चलो हवे लखीए छे, हवे एक साथे संबंध धरावता घटकोनो गण लखवानो छे। शुं करवानो? आपणे हमणां ज कह्युं हतुं કે એક્સ લખવાનો, એક સાથે ધારો કે સંબંધ કોણ ધરાવે છે? એક્સ, તો અહીંયા શું આવશે? એક્સ વન બિલોંગ્સ ટુ આર, અને હા, એક્સ આપણે એમાંથી લેવાનો છે। ગણી એટલે શું હતો યાદ છે ને? ઝીરો, વન, ટુ, થ્રી, ફોર, ફાઈવ, સિક્સ, સેવન, એઇટ, નાઇન, ટેન, ઇલેવન અને ટ્વેલ્વ, બાર સુધી, ઝીરોથી બાર સુધીના પૂર્ણાંકો લીધા છે આપણે। ચલો, એક સાથે સંબંધ ધરાવતા, હા આમાં સંબંધ હવે દાખલા બે પ્રમાણે લેવાનો છે, તો ઇઝ ઇક્વલ ટુ અહીંયા એવા એક્સ કે અહીંયા એક્સ બરાબર વન અને એક્સ બિલોંગ્સ ટુ એ આવશે। ઇક્વલ ટુ કેમ લખ્યો? સંબંધ છે ને એ બરાબર બીનો સંબંધ છે, અહીંયા એક્સ વન બિલોંગ્સ ટુ આર, તો એક્સ બરાબર વન। ઓકે, ઇઝ ઇક્વલ ટુ, હવે આ બે શરત છે આપણી પાસે, એક્સ તમારે એમાં લેવાનો છે અને એક્સ બરાબર વન લેવાનો છે, તો માત્ર શું આવશે? વન જ, કારણ કે કહ્યું છે કે એક્સ બરાબર વન જ છે માત્ર, હા વન એમાં હોવો જોઈએ, ઝીરોથી બારની વચ્ચે વન આવે છે બરાબર છે, એટલે માત્ર એક સાથે એક સાથે સંબંધ ધરાવતા ઘટકોનો ગણ કયો છે? એ, અને હમણાં મેં એ ગણ બતાવ્યો કે આ આપણે યાદી રીતે લખી બતાવ્યો હતો, યાદ કરો જરા, જોવો જરા, આર બરાબર ઝીરો ઝીરો આવશે, વન વન ટુ ટુ અથવા ટ્વેલ્વ ટ્વેલ્વ બાર બાર સુધી આવશે, કેમ? ઇક્વલ ટુ નો છે ને, એટલે બંને ઘટક સમાન હોય એ જ આ સંબંધમાં આવશે, તો વન સાથે સંબંધ કોણ ધરાવે છે? માત્ર વન જ, બીજો કોઈ નહીં, એટલે માત્ર આના જવાબમાં વન જ આવશે। આગળના દાખલામાં આપણી પાસે જે સંબંધ આવેલો એ શું હતો? આ રહ્યો દાખલો, હજુ એક સાથે સંબંધ ધરાવતા ઘટકોનો ગણ આ પ્રકારે છે, એમાં વન ફાઈવ નાઇન, વન સાથે એક પણ સંબંધ ધરાવે છે, વન સાથે ફાઈવ પણ, વન સાથે નાઇન પણ, કારણ કે આમાં તમે એક્સની જગ્યાએ વન મૂકો ઝીરો એ ચારનો ગુણક છે, પાંચ મૂકો તો ચાર આવશે એ પણ ચારનો ગુણક છે, નવ મૂકો તો આઠ એ પણ ચારનો ગુણક છે, એટલે આમાં ત્રણ ઘટક આવશે, જ્યારે આમાં તો એક જ ઘટક આવશે, કારણ કે બંને સંબંધ અલગ અલગ છે, આ સંબંધ આખો અલગ છે ચારના ગુણકવાળો અને આ સંબંધ અલગ છે, તો એ પ્રકારે એક સાથે સંબંધ ધરાવતા ઘટકોનો ગણ થશે। ઓકે.